આ તરફ છોટા ઉદેપુર લોકસભા કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસમાંથી સુખરામભાઈ રાઠવાના નામની જાહેરાત કરવામાં આવી છે સુખરામ રાઠવા છોટા ઉદેપુર વિધાનસભામાં વર્ષ ઓગણીસો ને પંચ્યાસી ઓગણીસો નેવું ઓગણીસો પંચાણું ઓગણીસો અઠ્ઠાણું અને જેતપુર વિધાનસભામાં બે હજાર સત્તરમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે સુખરામભાઈ રાઠવા જેતપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે તેઓ વર્ષ બે હજાર સત્તરમાં જેતપુર વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા સુખરામભાઈ રાઠવા

કોંગ્રેસમાંથી સુખરામભાઈ રાઠવાનું નામ નક્કી જ છે તો આપણે સુખરામભાઈ જોડે વાત કરીશું કે તેઓ શું કહેવા માંગે આગામી ચૂંટણી જે આવી રહી છે એની માટે આપણે શું કહેશું સૌથી પહેલાં તમારી આ ન્યૂઝ ચેનલને તમને બધાને મારા સુધી દોડાવ્યા એ દોડાવવા પછીનું કારણ છે અમારા એઆઈસીના વડા ખડગેજી સોનિયાજી રાહુલજી અમારા શક્તિસિંહ ગોહિલજી અમિત ચાવડાજી એ બધાના પ્રયત્નથી છોટા ઉદયપુર સંસદીય વિસ્તાર માટે મારું નામની ભલામણ કરી છે અને એ ભલામણના આધારે તમે મારા સુધી પહોંચ્યા આભાર છે તમારા બધાનો કે અહીંયા સુધી પહોંચવા બદલ આ ચૂંટણી આવી છે અને એ ચૂંટણીની અંદર બધા જ પક્ષો પોતપોતાના મેનિફેસ્ટો લઈને પોતપોતાની બેઠકો જીતવા માટે સ્થાનિક તથા રાજ્યના અને કેન્દ્રના મુદ્દાઓ છે એને આમેજ કરીને મેનિફેસ્ટો બહાર પાડશે અને ચૂંટણી જીતવા માટે પોતપોતાની રણનીતિ અખત્યાર કરશે છોટાઉદેપુર જિલ્લામાં રોજગારની બહુ મોટી સમસ્યા છે છોટાઉદેપુર અંતર વિસ્તાર હોવાના કારણે બે આસી ટકાની ઉપર ગામો મજૂરી માટે બહાર જતા રહેતા હોય છે તો અહીંના વિસ્તાર માટે સંખેડા આ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે અને આદિવાસી વિસ્તાર હોવાના કારણે કોઈની જમીન લઈ શકાતી નથી સિવાય સરકાર પોતે એને એકવાર કરીને એકવાર કરીને એમાં જીઆઈડીસી નાખો તો એમાં રોજગારી મળી રહે પણ આ પાંચ છ તાલુકા છે અને પાંચ છ છ તાલુકામાં અગણિત નવયુવાનો બેકાર છે એક જીઆઈડીસી થાય તો એનાથી કંઈ રોજગારી પૂરી મળી રહે નહીં પણ પૂરક થાય નજીકના વિસ્તારમાં રોજગારી મળી રહે એવા પ્રયત્ન ચોક્કસ કરવા જોઈએ ભાજપ એમ કહી રહ્યું છે કે પાંચ લાખ વોટથી એ લોકો જીત બતાવી રહ્યા છે તો શું કહેવું છે પાંચ લાખથી વધારે જીતવું એ એમનું સ્લોગન છે હશે એકાદ બે સીટ કદાચ કોઈ બે પાંચ લાખથી જીતતી હોય પણ હું એમ નથી માનતો કે ગુજરાતના આ તમામ મતદારો એમના કિસ્સામાં છે અને એ એ લોકો જેમ ધારે તેમ મત મળી શકે આ તો એક એમના ભાજપના કાર્યકર્તાઓમાં હવા ભરવાનું કામ અને એમને બધાને કામે લગાડવાનું આ એક સ્લોગન છે એમ ચોક્કસ કહી શકું છું ગુજરાતમાં એવું નથી કે તમે પાંચ લાખ મતથી જીતી શકો અત્યારે આદિવાસી વિસ્તાર અને અન્ય વિસ્તારમાં સડકતા પ્રશ્નો છે રોજગારીના રોજગારી મળતી નથી પોતાના ભણતર પ્રમાણે નોકરીઓ મળતી નથી યુવાનો અકડાયા છે ખેડૂતો ખીજાયા છે મહિલાઓ પણ વેલણ લાઈન તૈયાર થવાની અને એવા સમયે જ્યારે એ લોકો પાંચ લાખની વાતો કરતા હોય તો એ માત્ર ને માત્ર ભાજપનું સ્લોગન છે તો આપણે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર એવા સામે સુખરામભાઈ રાઠવાને સાંભળે છોડાવણી ટીવી થર્ટીન ગુજરાતી હતી ગુજરાતી